સુરતમાં ઉનાળામાં વેચાયેલી આઈસ ડીશના વિક્રેતાઓને તે આરોગ્ય અને ફૂડ વિભાગે થોડા દિવસો અગાઉ દરોડા પાડ્યા હતા. પાલિકા અહીંથી લીધેલા સિરપ અને ક્રીમના નમૂના ફેલ થયાના ખુલાસો થયો છે. હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે. શહેરમાં અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. સો કોઈ લોકો ગરમીથી રાહત મેળવવા ઠંડા પાણી, બરફગોળા સહિત આઈડીસનો સહારો લઈ રાહત મેળવી રહ્યા છે. પરંતુ જે લોકો ગરમીથી રાહત મેળવવા માટે આઈસ ડીસ અને બરફ ગોળો આરોગી રહ્યા છે, તે કેટલાક આરોગ્યપ્રદ છે તેનો ખ્યાલ પણ હોતો નથી. જ્યાં કેટલાક વિક્રેતાઓ દ્વારા આઈસ ડીસ, ક્રીમ અને સિરપ સહિત ડ્રાય ફ્રૂટનો જથ્થો હલકી ગુણવત્તાનો ઉપયોગ કરતા હોવાની ફરિયાદ પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગને મળી હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ ઉનાળાની ઋતુને ધ્યાનમાં લઈને થોડા દિવસે અગાઉ શહેરમાં આઈસ ડીસનું વેચાણ કરતી 16 પૈકી 3 સંસ્થાઓની લેવામાં આવેલ નમૂના ફેલ જળવાઈ આવ્યા હતા. સિરપ અને ક્રીમના નમૂના પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ફેલ જળવાઈ આવી હતા. આઈસ ડીશમાં વપરાતી ક્રીમ અને સિરપ હલકી ગુણવત્તાની હોવાનું સામે આવતા ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ડીકે પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા, ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબની શ્રીની સીધી સૂચનાને માર્ગદર્શન હેઠળ અત્યારે જે ઉનાળાની સિઝન ચાલી રહી છે તેમાં આઈસ ડીશ, આઈસ ગોલા, ઠંડા પીણા વગેરેનું ખૂબ જ પ્રમાણમાં લોકો ખાતા હોય છે. તો ફૂડ વિભાગની અલગ અલગ ટીમો બનાવી દરેક ઝોન વિસ્તારમાં નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવે. તેમાં કુલ 23 નમૂનાઓ લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને પૃથ્થકરણ સારો મોકલાવી આપવામાં આવે. આ કુલ 23 નમૂનાઓ પૈકી કુલ ત્રણ નમૂનાઓ એ ક્રીમ અને સિરપના જે ધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006ના ધારાધોરણ મુજબ માલુમ પડેલ ન હતા. આવા જે નમૂનાઓ છે તેની સામે અગાઉના સમયમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ નમૂનાઓમાં મિલ્ક ફેટનું પ્રમાણ જે કાયદા મુજબ હોવું જોઈએ તેના કરતાં ઓછું માલુમ પડેલ છે. આનંદ મહાલ રોડ ઉપર આવેલ રજવાડી મલાઈ ગોલા નામની દુકાનમાંથી લેવામાં આવેલ ક્રીમ નમૂના ફેલ થયા હતા. ક્રીમમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું મળી આવ્યું હતું. 7% મિલ્ક ફેટ હોવાનું જરૂરી છે, જેથી સામે મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું મળ્યું છે. સિંગપોર્ટ જેબી આઈસ ડીશ ગોળા સેન્ટરમાંથી લેવામાં આવેલ ઓરેન્જ સિરપનો નમૂનો ફેલ થયો હતો. આનંદ મહાલ રોડ પર આવેલ રાજ આઈસ ડીશના ક્રીમના નમૂના ફેલ થયા હતા, જેમાં પણ મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું મળી આવ્યું હતું, જેથી ત્રણેય સંસ્થાઓ સામે પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાલિકાએ એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરવી તજવીજ હાથ ધરી છે. હાલ તો પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા 22 લિટર સિરપ અને ક્રીમનો જથ્થો નાશ કરાયો હતો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.